પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ તો આપણે આગળ વધીએ હવે આજે લાસ્ટ લેક્ચર માં ઓકે મોજ મોજ મસ્તી લાસ્ટ લેક્ચર માં આપણે વાત કરી હતી n1 ની સરા n1 શું છે n1 બધાને ખબર હશે n1 એટલે ન્યૂટન નો નિયમ નંબર 1 ડોટ 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 શું થાય છે અને લા 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 શું થાય છે તો આટ્યું મારું હર વાત શું થાય છે ચલ ને બાપા ચલ ને

ત્રીજો નિયમ ત્રીજો નિયમ છે એ શું આપે છે તો કે બળની દિશા આપે છે બળની શું આપે છે દિશા બરાબર આ ત્રણ વસ્તુને આપણે સ્ટડી કરીએ એટલે આ ચેપ્ટર લગભગ પૂરું થઈ જશે એક જ બે નાના નાના ટોપિક છે ને આપણે જોઈ લેશું ઓકે હવે વાત કરીએ આપણે ન્યૂટનના બીજા નિયમની તો ન્યૂટન નો બીજો નિયમ ભણતા પહેલા આપણને એક વસ્તુની ખબર હોવી જોઈએ કઈ વસ્તુ સર તો કે અહીંયા વાત થઈ રહી છે વેગમાનની કોની વાત થઈ રહી છે વેગમાનની સર આ વેગમાન કઈક નવી વસ્તુ લઈ આવ્યા વેગ તો અમને ખબર છે વેગ એટલે ઝડપ થાય

આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોસ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાવ માની લઈએ કે સર એક નો જવાબ એક નો જવાબ શું હતું એક 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 શું હતું શું હતું એક ચલો હમણાં થોડો તમને ટાઈમ આપું છું ત્યારે મને ફટાફટ યાદ કરાવી દેજો એક એટલે શેની વાત થઈ રહી હતી મને યાદ છે ત્યાં સુધી ચલો ટાઈપ કરી દો પછી જવાબ આપી દઉં છું ચલો અહીંયા આગળ આગળ વધીએ આપણે ફટાફટ અહીંયા એ વેગમાનની વાત કરવાની સર આ વેગમાન એટલે શું હતું

ફટાફટ એનો જવાબ આપી દો ધ્યાનથી જો આનો જવાબ શું આવે ધ્યાનથી જોજો અહીંયા આગળ માની લો કે અહીંયા આગળ આ કે રસ્તો છે આવી રીતે રસ્તો જઈ રહ્યો છે એટલે ચલ્લે બાપા ચલ્લે શું પ્રોબ્લેમ છે તને હે હા ઓકે રસ્તો આ એક રસ્તો છે રેડી રસ્તા ઉપર ટન ટન કરતી આવી રીતે એક કાર જઈ રહી છે ટન ટન કરતી આ રીતે એક શું જઈ રહી છે તો કે કાર જઈ રહી છે કાર જેવું દેખાતો નથી પણ માની લો આ કાર છે બરાબર આ દિશામાં જઈ રહી છે અને કારની ઉપર તમે આ રીતે બેઠેલા છો અહીંયા આગળ કારની ઉપર તમે આ રીતે બેઠેલા છો એવું એઝ્યુમ કરી લઈએ એવું ધારી લે આ કાર આ દિશામાં આગળ રહી છે તમને બેઠા બેઠા કઈ ફનકારા હોય જાય કે આપણે આમ કરીને ઠેકડો મારીએ તો કાર આગળ નીકળી જશે અને તમે નીચે પડી જશો તો કે આનો જવાબ છે ના આવું કેમ થાય તો કે આના માટે એક ગતિ જવાબદાર છે એક ગતિ કઈ ગતિ સર પ્રક્ષિપ્ત ગતિ કઈ ગતિ જવાબદાર છે પ્રક્ષિપ્ત ગતિ આને ઇંગ્લિશમાં બોલાય પ્રોજેક્ટાઇલ મોશન પ્રોજેક્ટાઇલ મોશન પ્રક્ષિપ્ત ગતિ સર હોય શું આમાં એ કોને સર આ તો બરાબર છે પ્રક્ષિપ્ત ગતિ એમાં હોય શું તો કે કાર જ્યારે માની લે કે કાર છે સાઈઠ ની ઝડપથી સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક આટલી ઝડપથી આ દિશામાં આગળ વધી રહી છે તો આપણી ઝડપ એ કેટલી હશે સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક કાર ની જેટલી ઝડપ હોય એટલી જ આપણી ઝડપ હોય આપણે જયારે ઠેકડો મારીએ તો ઠેકડો મારીએ તો હવામાં આપણી ઝડપ તો આટલી જ રહેવાની છે કેટલી રહેવાની સાઈઠ તો અમુક ટાઈમ પછી માની લે કે કાર અહીંયા આગળ આવી ગઈ

એટલે તમે જયારે અહીંયા નીચે પડવાની ટ્રાય કરશો તો તમે એક્ઝેક્ટલી ક્યાં આવશો કારની ઉપર એક્ઝેક્ટલી જ્યાંથી ઠેકડો તો જ કારની ઉપર આવશો એટલે તમારી ગતિ કઈક આ રીતની પ્રક્ષિપ્ત કહેવાય કઈ ગતિ આવી થતી હોય તમે ઠેકડો ઠેકડો અહીંયા મારી દીધો બરાબર છે પણ પછી તમારી ગતિના લીધે તમે આમ આમ ફરવાની ટ્રાય કરશો થોડેક સુધી આગળ જશો પછી ગુરુત્વાકર્ષણ લાગે એટલે તમે નીચે આવવાની ટ્રાય કરશો જયારે તમે નીચે આવશો તો એટલા જ નીચે આવશો કે જ્યાં તમે કારને મળી જાવ જ્યાં તમે કોને મળી જાવ કારને રેડી આને બોલાય ફિઝિક્સ ફિઝિક્સ નું મેજિક નથી તમે જ્યારે કોઈ પણ સાધનમાં બેઠા હોય બાઈક હોય કાર હોય ટ્રક હોય બસ હોય કે ગમે તે હોય એ જેટલી ગતિમાં જતી હોય જેટલી ગતિમાં એટલી જ ગતિ એમાં બેઠેલો જે વ્યક્તિ હોય જે ઇન્સાન હોય જે પર્સન હોય એની આટલી ને ગતિ હોય તો જો તમે ઠેકડો માર દેસો તો તમે એટલા ને એટલા આગળ જશો કાર્ય એટલી આગળ જશે તમે નીચે પડવાની ટ્રાય કરશો તો જો તમારી ગતિ આવી આને બોલે પ્રક્ષિપ્ત ગતિ અને શું બોલે શું કરે છે આને બોલે પ્રક્ષિપ્ત ગતિ છે હવે ઓકે ચલો ફટાફટ ખબર પડી ગઈ હોય તો લખી દો સર મોજ ફટાફટ લખી દો મોજ એટલે આપણે આગળ વધીએ ડાઉટ ક્લિયર બચ્ચાઓ ફટાફટ લખી દો મોજ એટલે આપણે આગળ વધીએ ચલો ફટાફટ 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 ઓકે 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 ચાલો આગળ વધીએ આપણે આપણે આગળ વધીએ આપણે અહીંયા વાત થઈ રહી ન્યૂટનનો પહેલો નિયમ બીજો નિયમ નિયમ ત્રીજો હવે તમને થોડા ઉદાહરણ આપી દો કેવા ઉદાહરણ તો બે ત્રણ ઉદાહરણ આપી દો પહેલું ઉદાહરણ અહીંયા આગળ લઈ લો માની લઈએ કે મારા હાથમાં એક બંદૂકની ગોળી છે માની લઈએ મારા હાથમાં એક બંદૂકની શું છે ગોળી અને હું બે રીતે તમારી ઉપર ફેંકીશ બંદૂકની ગોળી છે બંદૂકની શું છે ગોળી અને હું બે રીતે ફેંકીશ એક તો મારા હાથથી એક તો શેના થી ફેંકી સાત અને બીજું બંદૂક થી ફેંકીશ બરાબર બીજા શેના ફેંકી દઈશ બંદૂક થી બોલો શેમાં તમને વધારે મજા આવશે પહેલા હું તમારી ઉપર હાથ થી ફેંકીશ અને બીજી વાર હું બંદુકમાં ભરીને પછી એનાથી તમારી ઉપર ફાયર કરીશ તમારી મતલબ કોઈના ઉપર તમારી ઉપર નહીં રેડી તમે તમારા વિદ્યાર્થીઓ છો બરાબર તમારી ઉપર થોડા ફાયર કરાશે બીજા ઉપર ફાયર કરીશ આવો આપણે ધારી લઈએ શેમાં મજા આવશે બંદૂકમાં વધારે મજા આવશે કે હાથથી ફેંકીએ શેમાં વધારે બીક લાગશે તો કે બંદૂકમાં તો જો આમાં આપણે કઈ વસ્તુને એની એ રાખી છે તો કે વસ્તુને આપણે કઈ લીધી છે તો કે ગોળી કઈ વસ્તુ લીધી છે ગોળી તો મતલબ આપણે વસ્તુ એની રાખીએ મતલબ આગળ શું બદલી દીધું તો કે વેગ બદલી દીધો આમાં વેગ કેવો હશે વેગ તો ઓછો હશે અને આમાં વેગ કેવો હશે તો કે વધારે હશે ડં છે આમાં વેગ કેવો હશે તો કે ઓછો હશે આમાં વેગ કેવો હશે તો કે વધારે હશે હવે બીજું ઉદાહરણ આપી દઉં બીજા ઉદાહરણમાં આપણે શું કરવાનું છે તો કે વાત કરીએ અહીંયા આગળ કીડી બેન ની કોની વાત કરીએ કીડી બે અને બીજી વાત કરીએ હાથીની આમાં આપણે બે અલગ અલગ વસ્તુ લઈ લીધી બે ને સરખો વેગ આપવાનો કીડીને કહેવાનો દોડ બેટા દોડ કેટલી ઝડપથી તો કે પચાસ ની ઝડપ આપણે થોડી ધીમી દોડાવી બિચારીને કીડી છે ને પચાસ ની ઝડપથી પચાસ કિલોમીટર પ્રતિ કલાક આ નહીં કહીએ તું પચાસ થી દોડ આ તો દોડી ના કે પણ આપણે ઉધારી લઈએ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તું દોડ આ બે દોડીને જો આપણી તરફ આવતા હોય વધારે અસર તમારામાં શેની શેની પડવાની કીડી પડવાની છે કે હાથીની ની તો બધાને ખબર હશે કોની પડશે તો કે હાથીની તો આમાં તમે શું ચેન્જ કર્યું છે તો કે વેગમાં ફેરફાર નથી કર્યો જો વેગમાં ફેરફાર નથી કર્યો શેમાં ફેરફાર કર્યો તો કે દળમાં તેમાં ફેરફાર કર્યો દળમાં તો અહીંયાથી બે વસ્તુ નીકળીને આવે છે કેવી રીતે ખબર પડે તો કે માટે ખબર હોવું જોઈએ વેગ એક તો વેગ ખબર હોવો જોઈએ હારે હારે બીજી કોની ખબર હોવી જોઈએ દળ આ બે ભેગું થઈ જાય તો એની જે સંયુક્ત અસર હોય એને શું બોલાય વેગમાન બોલે એને શું બોલાય વેગમાન તો જ્યારે આપણે બળની અસર ની વાત કરીએ પહેલા ન્યૂટન ના પહેલા નિયમમાં આપણે બળની વાત કરીએ ક્યારે લાગે ત્યારે અવસ્થામાં શું થાય હવે બીજા નિયમમાં એ વાત કરવાની કે બળ લાગ્યા પછી એની અસર કેવી આવવાની છે બરાબર અસર કેવી આવવાની છે તેના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા આગળ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે આપણા માટે વેગમાન તો જ્યારે તમને એમ પૂછવામાં આવે કે ન્યૂટનનો બીજો નિયમ છે એ શું કહેવાય તો કે વેગમાન સાથે સંકળાયેલો નિયમ સર ના ખબર પડી ના ખબર પડી ના ખબર પડી સમજાવું છું કેવી રીતે વેગમાન સાથે સંકળાયેલો છે જોઈએ આપણે આ ઉદાહરણમાં ક્લિયર છે બધાને ઉદાહરણમાં કોઈને પ્રોબ્લેમ નથી ને લખી દો ડન ડન એટલે આપણે આગળ વધીએ આ ઉદાહરણ પરથી જો બધાને ક્લિયર થઈ ગયું હોય કે સર વેગ કરતા વધારે જરૂરી છે વેગમાન એમાં વેગ તો આવી જ જાય પણ સાથે સાથે દળે આવી જાય એટલે સૌથી વધારે જરૂરી વસ્તુ છે આપણા માટે વેગમાન વેગ નહીં ડન ચલો આગળ વધીએ આવા જ આપણે ફટાફટ બીજા ઉદાહરણ લઈ લઈએ અહીંયા આગળ એટલે તમને આઈડિયા આવશે ચલો અહીંયા આગળ કીધું છે પદાર્થની ગતિ અને તેના પર લાગતા બળના અભ્યાસમાં બળની અસર બળનો અભ્યાસ કરતા હોય ત્યારે દ્રવ્યમાન પદાર્થનું જે દળ કહેવાય પદાર્થનું દળ અને જેનો વેગ કહેવાય વેગ પદાર્થનો લા હાલને બાપા હાલને શું પ્રોબ્લેમ છે ટિક 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 પદાર્થનો વેગ રેડી આ બંને એક સરખું મહત્વ ધરાવે છે કેવી રીતે તો ઉદાહરણ જોઈએ એટલે આઈડિયા આવશે પહેલા ઉદાહરણમાં શું કરવાનું ટેબલ ટેનિસ ની રમત દરમિયાન દડો જો કોઈ ખેલાડીના શરીરને અથડાય ટેબલ ટેનિસ બધા સ્કૂલમાં રહીમાં હશે અથવા જોયું તો હશે તે ટેબલ ટેનિસ ને કટલી વિના નાની પ્લાસ્ટિક ની દડી આવે એ ગમે એટલી ફાસ્ટ આપણી ઉપર આવે એનથી કઈ થાય નહીં પ્લાસ્ટિકની ની એટલી વિ દડી આવે આપણો શું બગાડ લે કઈ નહીં બીજા ઉદાહરણમાં પરંતુ ઝડપથી આવતો ક્રિકેટનો મેચિસનો દડો એટલે અહીંયા વાત કરવાની છે આપણે સીઝનના બોલની સીઝન નો બોલ જો ફેરવીને કોક મારે ને તો તરત ખબર પડી જાય શું થાય તો અહીંયા આગળ આપણે કોને ચેન્જ કર્યું છે કોને બદલાયું છે કોને બદલાયું છે તો કે દળને કોને બદલાયું દળને એક વખત દળ વધારે લીધું એક વખત દળ ઓછું લીધું રેડી ચલો બીજા ઉદાહરણ ની વાત કરીએ બીજા ઉદાહરણમાં કાંકરી લેવાની છે શું લેવાની કાંકરી અને પછી પથ્થર લેવાનો કાંકરી લઈને કોઈ કાચની બારી હોય કાચની તકતી હોય કાચની કઈ પણ વસ્તુ લઈ લેવાની બરાબર કોક કોક નો ફોર વ્હીલર હોય એનો કાચનો ગ્લાસ હોય ગમે કાંકરી મારવાની શું થાય કઈ ના થાય કાંકરી ખાલી મારવાની સેમ વસ્તુ કરવાની રિપીટ પથ્થર લઈને પથ્થર લઈને એ જ વ્યક્તિ એ જ ઝડપથી ત્યાં મારવાનું શું થાય તરત ખબર પડી જાય કાચ તૂટી જાય બરાબર કાચ શું જાય તૂટી જાય તો આ કિસ્સામાં આપણે શું કર્યું તો કે કાંકરી લીધી અને બીજો શું લીધો અહીંયા આગળ તો કે પથ્થર લીધો છે આગળ ક્યાંક લખ્યો હશે બીજું શું લીધું છે અહીંયા આગળ પથ્થર ભારે પથ્થર લેવાનો નાને ઓ નહીં લેવાનો બરાબર તો અહીંયા આગળ તમે શું બદલાયું તો કે દળ બદલાય તો આ બે ઉદાહરણમાં આપણે દળ બદલાવ્યા ખાલી ઝડપ એ રાખી વેગ એનો એ રાખ્યો હવે પછીનું જે ત્રીજું ઉદાહરણ છે એમાં આપણે વાત કરવાની મેળામાં જવાનું ફુગ્ગા ફોડવાના મેળામાં જઈને શું ફોડવાના ફુગ્ગા કેવી રીતે બધાને ખબર હશે પેલી બંદૂકથી શેનાથી ફોડવાના બંદૂકથી કેવી રીતે ફોડવાના તો પચીસ રૂપિયા પચાસ રૂપિયા લઈને મેળામાં ફુગ્ગો ફોડવાની ઘટનામાં બંદૂકની અંદર પહેલા શું ભરવાનો છે મગનો દાણો મગનો શું ભરવાનો છે દાણો પછી એ જ દાણાને તમારે હાથમાં લઈને ફોંકવાનો હાથમાં લઈને ફેંકવાનો પહેલા બંદૂકની અંદર આ લો બંદૂક છે આ શું છે બંદુક છે દેખાય છે બધાને આ બંદુક છે ને બીજી વાર હાથમાં રાખવાનો બે રીતે તમારે ફેંકવાનું સરખા વેગથી વસ્તુ એની જ રાખવાની મગનો દાણો જ રાખવાનો તો આપણે દળ નથી બદલાવતા શું બદલાવીએ છીએ અહીંયા આગળ વેગ બંદુક થી વેગ વધારે મળશે મગના દાણા થી કેવા મળશે સોરી હાથ થી કેવા મળશે ઓછો મળશે તો આપણે જે ઉદાહરણ નંબર ત્રણ છે ઉદાહરણ નંબર ત્રણ ક્યાં વેગ ઉદાહરણ નંબર ત્રણ તો કે આર્યુ આમાં આપણે શું બદલાઈ દીધું તો કે વેગ આમાં આપણે વેગને બદલાઈ દીધું એકવાર બંદુક થી ફેંકો એકવાર હાથ થી ફેકવા બસ બીજું કઈ કરવાનું નથી હવે વાત કરીએ ચોથા ઉદાહરણની ચોથા ઉદાહરણમાં આપણે વેગને જ બદલાવવાનો છે કેવી રીતે તો કે અહીંયા આગળ તમને વાત આપી છે ટ્રક લખ્યું છે ટ્રકની આ ટકની વાત થઈ રહી છે કોની વાત થઈ રહી છે આ ટ્રકની બરાબર તો અહીંયા કીધું છે રોડ સાઈડમાં સ્થિર ઉભેલી ટ્રક થી કોઈ જોખમ નથી પણ જો 5 કિ 5 મીટર પર સેકન્ડ જેટલા ઓછા વેગથી ગતિ કરતી ટ્રક ને લીધે જો અકસ્માત થાય તો રસ્તા પરના વ્યક્તિનું શું થઈ શકે તો કે મોત થઈ શકે બરાબર આ ઉદાહરણ પરથી કહી શકાય કે પદાર્થ પર લાગતું બળ એ તેની સાથે અથડાતા પદાર્થના વેગ ઉપર આધાર રાખે છે સ્થિર હતી ત્યારે કોઈ પ્રોબ્લેમ પણ આપણે પાંચની ઝડપે લઈ ગયા તો વેગ વધી ગયો તો પેલા વેગ નહોતો મતલબ વેગમાં ફેરફાર કર્યો ટ્રક તો એની જ રાખી છે તો આમાં આપણે વાત કોની કરી છે તો કે વેગની વાત કરી છે કોની વાત કરી છે વેગની તો બે ઉદાહરણ દળ વાળા આપવાના જેમાં દળ બદલી નાખવાનું અને બે ઉદાહરણ કયા આપવાના વેગવાળા જેમાં વેગ બદલી નાખવાનું ઓકે અને આના પરથી આખી વાર્તા હોય એનો તમારે લાસ્ટમાં શું આપવાનું તો કે રિઝલ્ટ આપવાનું કન્ક્લુઝન આપવાનું સાર આપ સાર આપવાનું સારની સાર આપવાનું આ કેવા શું માગે છે અહીંયા કવિ કવિ એટલે ન્યૂટન કેવા શું માગે છે પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાય સર લખવાનું શું

બીજા ઉદાહરણમાં શું કરવાનું તમારે તો કે વેગમાં કઈ ફેરફાર નહીં કરવાનો તેમાં તમે ઉદાહરણ આપી શકો હાથી ને કીડી નું ચોપડીમાં નથી આપી શકો બરાબર આ ટોપિક સાથે રિલેવન્ટ ઉદાહરણ છે એમાં કોઈ શંકા કરવાની વસ્તુ નથી હાથી અને કીડી બે પચાસ ની સ્પીડ થી જો કોઈ વ્યક્તિ તરફ જતા હોય તો પચાસ ની સ્પીડ થી કીડી હોય અને હાથી જતા હોય તો શેમાં વધારે નુકસાન થવાની સંભાવના છે વ્યક્તિને તો કે હાથીમાં તો બે ની સ્પીડ તો પચાસ જ છે પણ વધારે તકલીફ શેમાં પડવાની હાથીમાં કારણ કે એનું દળ વધારે છે તો અહીંયા આગળ આપણે દળ બદલાઈ દીધું કીડીનું દળ કઈ નહીં હોય આવ નહીં વત અને હાથીનું દળ તો બધાને ખબર છે કેટલું બધું વધારે હશે રેડી તો એક એવું ઉદાહરણ આપો જેમાં વેગ બદલાવો છો બંદૂકનું ઉદાહરણ લઈ લો અને બીજું ઉદાહરણ એવું આપો કે જેમાં હાથી કીડી લઈ લો આવા કોઈ પણ ઉદાહરણ બદલાવી શકાય બરાબર અને કોઈ પણ ઉદાહરણ બનાવી બી શકાય અહીંયા આવા ચાર ઉદાહરણ આપ્યા છે તમે વાંચશો એટલે તમને આમાં આઈડિયા આવી જશે શું કરવાનું આ ઉદાહરણ આપ્યા પછી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારે વાર્તા કરવાની છે કે જ્યારે બળની અસરની વાત થતી હોય જ્યારે બળની સી વાત થતી હોય અસરની તેમાં વેગ કરતા વધારે જરૂરી વસ્તુ છે વેગમાન વેગ કરતા વધારે જરૂરી વસ્તુ છે વેગમાન વેગમાન એટલે શું થાય તો કે વેગ અને દળનો ગુણાકાર વેગથી કઈ ફેર ના પડે દળથી કઈ ફેર ના પડે પણ આ બે જ્યારે કમ્બાઈન થઈ જાય તો ફેર બહુ મોટો પડી જાય બરાબર છે આની તમારે વાત કરવાની છે એ જ વાત તમને અહીંયા આગળ લખી દીધી છે ઉપરના ચારેય ઉદાહરણોના વર્ણન પરથી એ સ્પષ્ટ થાય છે કે કોઈ ગતિ કરતો પદાર્થ બીજી વસ્તુ સાથે અથડાય ત્યારે તેના પર ઉદભવતી અસર મતલબ જે બળની અસર છે બળની શું છે અસર એ અથડાતા પદાર્થના બે વસ્તુ પર આધાર રાખે એક તો એના દળ ઉપર કોણ અથડાય છે કેટલું દળ અથડાય છે અને બીજું કેટલા વેગથી અથડાય છે બે ઉપર આધાર રાખે કોણ અથડાય કેટલા વેગ થી અથડાય કોણ માની લો કીડી અથડાય તો કઈ વિચારવાની જરૂર જ નથી કઈ નહીં થાય પણ માની લો હાથી અથડાય તો તરત ખબર પડી જાય દળ વધારે છે બીજી વસ્તુ કેટલા વેગ થી કેટલી ઝડપ થી અથડાય છે એના પરથી ખબર પડી જાય આપણને તો આ બે વસ્તુ જ્યારે કમ્બાઈન થાય તો એને બોલે વેગમાન એટલે બીજો નિયમ છે એના માટે આપણે સૌથી જરૂરી વસ્તુ છે એને યાદમાં રાખવાની છે વેગમાનને કોને યાદ રાખવાની છે વેગમાન ને સર તમે આ વેગમાન ની ચર્ચા તો કરી લીધી

અને દળ એટલે કે એમ બે નો શું લઈ લેવાનો ગુણાકાર આનો ક્રમ બદલાવી શકાય પેલા દળ લઈ શકાય પછી વેગ એનથી કંઈ ફેર નહીં પડે ઓકે હવે વાત કરીએ આના સૂત્રની તો સૂત્ર આના પરથી જ બની જાય પી બરાબર એમ અને આપણે વાંચશું માવો શું વાંચશું આને માવો પી બરાબર માવો વેગમાન બરાબર માવો સરામાં માવો ન થાતો પણ યાદ રાખવા માટે આપણે યાદ રાખી દેશું પી બરાબર માવો જલ્દીથી યાદ રહી જશે આ પી બરાબર એમ એમ એટલે શું તો કે દળ અને વી એટલે શું તો કે વેગ ઓકે હવે વાત કરીએ અહીંયા આગળ ના હવે વાત કરીએ આનો એસ આઈ એકમ કયો થાય એસ એકમ તો કે એસ આઈ એકમ બનાવવા માટે આનો એકમ ખબર હોવી જોઈએ દળ સેમા મપાય દળ ચલો ફટાફટ કમેન્ટમાં જવાબ આપો દળ સેમા મપાય દળ ને સેમા માપશો મીટરમાં માપી શકાય કિલોગ્રામ માં માપી શકાય સેકન્ડમાં માપી શકાય મિનિટ માં માપી શકાય સેમા માપી શકાય વેરી ગુડ એક વિદ્યાર્થી કહે છે સર પાન બરાબર માવો વેરી ગુડ વેરી ગુડ પાન બરાબર માવો પી બરાબર એમ બી બોલો દળ ને શેમાં માપી શકાય કયા એકમમાં માપી શકાય મેં તમને ઘણા બધા ઓપ્શન આપ્યા છે એમાંથી જવાબ હોય તો ઠીક છે બાકી તમારી રીતે વિચારીને જાવ તમારે કોઈ નું દળ માં માપી શકાય સેકન્ડમાં માપી શકાય કલકમાં માપી શકાય દિવસમાં માપી શકાય કિલોગ્રામમાં માપી શકાય શેમાં માપી શકાય કયો એકમ લાગ્યો ફટાફટ કમેન્ટમાં જવાબ આપો ફટાફટ એટલે આપણે ફટાફટ આનો એકમ છે એના પરથી બનાવી દઈએ ફટાફટ કમેન્ટમાં જવાબ આપો વેરી ગુડ કેજી માં બધા લોકોને ખબર હોય આ બહુ નોર્મલ વસ્તુ છે દળ હોય સર કેજીમાં જ મપાય ને આ તો તમારી કસોટી કરવા માટે તમને આટલા બધા ઓપ્શન એ પણ ઘણા મારા હારા માપી દે દળ ને સેકન્ડમાં માપે સર તમારું દળ કેટલું તમારું વજન કેટલું તો કે ચાર સેકન્ડ કેટલા સેકન્ડ ચાર સેકન્ડ તમારું કેટલું તો કે ચાલીસ કલાક દળ હોય છે શેમાં મપાય કિલોગ્રામ ઓકે તો ચાલો દળનો એકમ આપણી પાસે આવી ગયો કયો આવી ગયો કિલોગ્રામ દળ ને શેમાં મપાય કિલોગ્રામમાં વેગનો એકમ કયો હોય તો બધાને ખબર હશે મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ તો જે એકમ છે કોનો કયો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અને આ રીતે લખી શકાય કિલોગ્રામ મીટર કેટલી માઇનસ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ કેવી રાશિ છે તો આ કોનો ગુણાકાર છે તો કે વેગ આવે સર વેગ તો વેગ કેવી રાશિ છે સદીશ તો બાપલ્યા જે વેગમાન હોય વેગમાન વેગમાન એ કેવી રાશિ થાય સદી વેગ સદીશ રાશિ હોય તો વેગનું માન એટલે કે એમાં દળ ખાલી પિક્ચર માં આવી જાય એ કેવી રાશિ થાય સદીશ તો તમને બે માર્કમાં આવો પ્રશ્ન પૂછાય કે વેગમાં એટલે શું સમજાવો બે માર્ક તેમાં તમારે ચાર પોઈન્ટ લખવાના પહેલા વ્યાખ્યા લખવાની પહેલા શું લખવાની વ્યાખ્યા વેગમાં એટલે શું તો કે દળ અને વેગનો ગુણાકાર દળ અને વેગનો ગુણનફળ બીજું સૂત્ર લખવાનું સૂત્ર બહુ ઈઝી છે પાન બરાબર માં પાન બરાબર માવો પી બરાબર એમ વી પાન માવો લખીને નહીં આવતા મારા હરાવ શું લખશો અહીંયા આગળ પાન બરાબર માવો એવું લખવાનું નથી શું લખશો અહીંયા આગળ પી બરાબર એમ વી પછી ત્રીજું લખવાનું છે એસઆઈ એકમ અને ચોથું લખવાનું છે વેગમાન કઈ ટાઈપની રાશિ છે સદિશ કે અદિશ તો કે સદિશ બસ આટલું લખવાનું છે 2 માર્કનો પ્રશ્ન છે તો આજે આપણે ન્યૂટનના બીજા નિયમના નંબરિયા પાડી દીધા આજે ન્યૂટનનો બીજો નિયમ છે એ પૂરો નથી થયો હજી એના ખાલી નંબરિયા પડ્યા છે ટ્રેલર બનાવ્યું છે બીજો નિયમ છે એ શેની કેવી રીતે ભણવાનો છે તો કે એને ભણવા માટે પેલા ખબર હોવી જોઈએ વેગમાનની તો વેગમાન એટલે ક્લિયર થઈ ગયું બધા લોકોને ચલો ક્લિયર થઈ ગયું તો ફટાફટ લખી દો કે સર ડન છે ડન 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 લખી દો એટલે આપણે આગળ વધીએ ક્લિયર થઈ ગયું હોય તો ડન લખી દો ડન 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 ચલો ફટાફટ ક્લિયર થઈ ગયું તો ડન લખી દો ડન 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 લખી દો ડન 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 બધા વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરો એટલે આપણે આગળ વાત કરીએ ફટાફટ ડન છે તો ડન જે ડન જે ડન વેરી ગુડ વેરી ગુડ

સૌથી વધારે તકલીફ પડે છે એને બહુ ઈઝી રીતે હું તમને યાદ રખાવી દઈશ પણ ધ્યાનથી અહીંયા જોવું પડશે રેડી પીડીએફમાં બધી વસ્તુ આપેલી છે પણ આજે ખાલી આપણે એની શરૂઆત જોશું આજે નિયમ પૂરો નહીં થાય શું કરવાનું છે આમાં સમજી લે તો કે ન્યૂટનનો બીજો નિયમ શું કહે છે તો કે બળ પણ આ બળ કેટલું હોય બળ કેટલું હોય તો કે આ બળ હોય એટલું હોય કે વેગમાનનો ફેરફાર લેવાનો વેગમાનનો શું લેવાનો ફેરફાર વેગમાનનો ફેરફાર વેગમાનનો શું લેવાનો ફેરફાર

બળ કેટલું હોય તો કે વેગમાનમાં વેગમાનમાં જે ફેરફાર થાય એના સમય દર જેટલું અને સંકેત માં લઈ આવે આપણે સંકેતમાં તો કેટલું હોય તો કે બહુ સિમ્પલ છે બળ એટલે ફોર્સ કોના સમપ્રમાણમાં હોય તો કે વેગમાનનો ફેરફાર વેગમાનનો ફેરફાર એટલે ડેલ્ટા પી અને એનો સમય દર એટલે છેદમાં લખી દેવાનો ટી તો આ ન્યૂટન ની ગતિનો બીજો નિયમ છે એની આ એક શરૂઆત છે એની શું છે આ શરૂઆત સર અંત કયો છે અંત અંતમાં આપણે કરવાનું છે માં અંતમાં આપણે આ સૂત્ર છે આ આ ચેપ્ટરમાં તમારે સૂત્રને શરૂઆત કરીને અહીંથી શરૂઆત કરીને અહીંયા સુધી પહોંચવાનું છે વચ્ચે ગણિત આવશે સૂત્રની તારવણી કરવાની આ કરી દઈએ એટલે આપણો ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું જશે પૂરો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ છીએ ત્યારે હું આની શરૂઆત અહીંથી કરીશ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એમાં કવિ કેવા શું માગે છે તો કે કવિ એવું કેવા માગે છે બળ કોના સંક્રમણ મય તમારા કે મારા તો કે સાહેબ કોઈના નહીં જે વેગમાન હોય ને વેગમાન એનો ફેરફાર એનો શું લેવાનો ફેરફાર એનો સમય વેગમાન ના ફેરફારના સમય દરના સંપ્રમાણમાં હોય છે ઓકે ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ ત્યારે આપણે શરૂઆત અહીંથી કરીશું એફ સંપ્રમાણમાં છે ડેલ્ટા પી છેદમાં ટી ના ચલો આ લેક્ચર માં બધાને મજા આવી હોય તો ફટાફટ ટાઈપ કરી દો મોજ 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 આ લેક્ચર માં ખબર પડી હોય તો બધા લોકો ફટાફટ ટાઈપ કરી દો શું ક્વેશ્ચન છે બેટા રોહન શું ક્વેશ્ચન છે બોલો બોલો ફટાફટ બોલો ક્વેશ્ચન ટાઈપ કરી દો હું જોઉં છું અહીંયા આગળ તમારો ક્વેશ્ચન રોહન ક્વેશ્ચન તરો વાંચી રહ્યો છું ફટાફટ ટાઈપ કરી દે હું જોઈ રહ્યો છું સર આ સેમ માં એક બોલ બેટા આ આ ક્વેશ્ચન માં સેમ 1 માં પૂછાયો હતો અચ્છા આ પ્રશ્ન ક્વેશ્ચન સેમ 1 માં પૂછાયો હતો ઓકે ઓકે આ ચેપ્ટરનો સૌથી ડિફિકલ્ટ પ્રશ્ન આ કહી શકાય આમાં થોડા ગણિતના સ્ટેપ્સ આવશે પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું